નર્મદા જિલ્લાના એકમાત્ર રાઇફલ શૂટિંગ પ્લેયર સરફરાજ દેસાઈની શાનદાર સફર. નર્મદા જિલ્લાના એકમાત્ર 50 મીટર રાઇફલ શૂટિંગ પ્લેયર સરફરાજ દેસાઈની કહાની રોચક છે. સરફરાજ દેસાઈની જીદે તેમને સફળતાના શિખર સુધી પહોંચાડ્યો છે. તેઓની રાઇફલ શૂટિંગની સફર 8 એનસીસી થકી થઈ હતી. કોલેજ દરમિયાન તેમને નેશનલ કેડેટ કોપ્સનો હિસ્સો બનીને થલસેના કેમ્પમાં રાઇફલ શૂટિંગમાં તેમને પોતાની પ્રતિભાનો પરિચય આપ્યો. ધીમે ધીમે તેઓ રાઇફલ શૂટિંગમાં સફળતાઓ મેળવતા ગયા. તેમણે રાજ્યકક્ષાની સ્પર્ધાઓમાં પણ ભાગ લીધો હતો. આર્મી માસમેનશીપ યુનિટમાં પણ તેમણે 10મી વેસ્ટ ઝોન સ્પર્ધામાં હિસ્સો લઈને તેમણે 562 સ્કોર કર્યો હતો. ત્યારબાદ કેરાલામાં યોજાયેલી 65મા શૂટિંગ સ્પર્ધામાં તેમણે ભાગ લીધો હતો. 2023માં ISSF સ્પર્ધામાં ગુજરાતના ટોપ શૂટર્સ સાથે સ્પર્ધા કરીને 571 સ્કોર કર્યો હતો અને 8મો રેન્ક પ્રાપ્ત કર્યો હતો. તેમણે હાલમાં જ પ્રજાસત્તાક પર્વ નિમિત્તે જિલ્લાના પ્રભારી મંત્રી ભીખુસિંહજી પરમાર અને કલેક્ટર શ્રીમતી શ્વેતા દેવતિયાના હસ્તે પણ પ્રમાણપત્ર આપીને તેમને સન્માનિત કરવામાં આવ્યા હતા. હું નર્મદા જિલ્લાનો એકમાત્ર 50 મીટર રાઇફલ શૂટિંગ કરતો પ્લેયર છું. તો મેં મારી શૂટિંગ જર્ની ફર્સ્ટ મારો ઇન્ટ્રોડક્શન શૂટિંગમાં NCCમાં 8th સ્ટાન્ડર્ડમાં થયો હતો. જ્યારે મેં કેમ્પ કર્યો હતો એ વખતે મને શૂટિંગમાં ખાસું એવો ઇન્ટરેસ્ટ આવ્યો હતો. એ પછી મેં કોલેજની અંદર થલ સૈનિક કેમ્પ કર્યો હતો, એની અંદર શૂટિંગમાં મેં સારું એવું પરફોર્મન્સ કરેલું. મેં બરોડા રાઇફલ ક્લબની અંદર શૂટિંગની ટ્રેનિંગ લીધી. ત્યાં મારા કોચ છે વિકાસ વિક્રમસિંહ, એમણે મને શૂટિંગની ટ્રેનિંગ ત્યાંથી મને સ્ટાર્ટ કરાવી. ફર્સ્ટ મેં ડિસ્ટ્રિક્ટ લેવલે રમ્યો ને એના 1 મહિના પછી સ્ટેટ લેવલે હું રમ્યો. સ્ટેટમાં મારું ઓવરઓલ રેન્કિંગ 7th હતું. પછી સ્ટેટમાંથી હું ઝોન માટે ક્વોલિફાય થયો. ઝોન હું મઉ આર્મી માર્ક્સમેનશીપ યુનિટમાં 10th વેસ્ટ ઝોન રમવા ગયો. ત્યાં મેં 562 સ્કોર માર્યો અને નેશનલ માટે ક્વોલિફાય થયો હતો. ડિસ્ટ્રિક્ટમાં પાર્ટ લીધો અને એની અંદર ગોલ્ડ મેડલ મેળવ્યો હતો. ને એના પછી અમદાવાદ ડિસ્ટ્રિક્ટની બીજી એક કોમ્પિટિશન આવી, એની અંદર બીજો ગોલ્ડ મેં મેળવ્યો હતો. અને 2023 સ્ટેટની અંદર મેં ISSF જે છે ઇન્ટરનેશનલ સ્ટાન્ડર્ડની કોમ્પિટિશન છે, એમાં મતલબ જે આપણા ગુજરાતના ટોપ શૂટરો છે એમની સાથે પાર્ટિસિપેટ કર્યું ને એની અંદર 571 સ્કોર મારી અને 8th રેન્ક એની અંદર હાસિલ કર્યો હતો. અને ફરીથી હું ઝોન અને માવલંકર માટે ક્વોલિફાય થયો હતો. જિલ્લા રમત વિકાસ અધિકારી વિષ્ણુ સરે મને ફિઝિકલ ફિટનેસ માટે ખાસું એવું ગાઈડન્સ આપ્યું. તેનાથી મારા શૂટિંગમાં ખાસો એવો ફરક પડ્યો અને ઇમ્પ્રુવમેન્ટ આવ્યો. તે સરફરાઝ હનીફભાઈ દેસાઈ, જે રાજપીપળા નર્મદા જિલ્લાના એકમાત્ર રાઇફલ શૂટર છે, જેમને પોતાના કેરિયરમાં સારી સિદ્ધિ મેળવેલ છે, જે આજે આપણા વચ્ચે સારું પ્રભુત્વ ઊભું કરી નર્મદા જિલ્લાનું નામ રોશન કરેલ છે. પહેલાં તો એમને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું કે તેમણે આપણું નામ રોશન કર્યું. તેમના થકી તમામ નર્મદા જિલ્લાના જે ખેલાડીઓ છે જે વિવિધ રમતોમાં છે, જેમ કે ખોખો, કબડ્ડી, હેન્ડબોલ, વોલીબોલ, જિમ્નાસ્ટિક, વિવિધ રમતમાં જે ખેલાડીઓ પોતાનું પ્રભુત્વ બતાવવા માગે છે, તેમને એક મારી નમ્ર અપીલ છે કે નર્મદા જિલ્લામાં રમત માટે સુવિધાઓ ઉપલબ્ધ છે, જેની તમામ ખેલાડીઓ, બાળકો, યુવાધનને મારી વિનંતી છે કે તેનો ભરપૂર ઉપયોગ કરો. જિલ્લા રમત સંકુલ ધાબા ગ્રાઉન્ડ ખાતે સિન્થેટિક ટ્રેક, ખોખો કોર્ટ, બેડમિન્ટન કોર્ટ, જિમ્નાસ્ટિક હોલ અને અન્ય રમતો માટે મેદાન ઉપલબ્ધ છે, જેનું તમામ યુવાધન એનો ઉપયોગ કરે, આગળ વધે અને પોતાની કારકિર્દીમાં સારું પ્રભુત્વ બતાવે તેવી તમામ ખેલાડીઓ મિત્રોને મારી નમ્ર વિનંતી છે કે તેનો લાભ લે.